ઓરી રુબેલાની રસીથી કથિત મોતનો બનાવ અબડાસાના ખીરસરાની તરુણીનું થયું મૃત્યુ આરોગ્ય ખાતાની ટીમ દ્વારા હાથ ધરાઈ તપાસ મુન્દ્રાના ફાચરિયા ગામે શાળાનો બહિષ્કાર સામાજિક શેડમાં ખાનગી રીતે અપાયું શિક્ષણ સાધ્વી શિક્ષિકાના ત્રાસથી ગ્રામજનો ત્રાહીમામ મુન્દ્રામાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટ મુદ્દે લોક સુનાવણી સ્થાનિકોએ વિવિધ મુદ્દે કરી રજૂઆત સ્થાનિક રોજગારી માછીમારો ખેડૂતોના ઉઠાવાયા પ્રશ્નો ગાંધીધામ ઓડિશનલ સેશન્સ કોર્ટે આજે ફરી એક વખત ધાક બેસાડતો ચુકાદો આપ્યો હતો જેમાં હરિયાણાના ખંડણીખોર અફરોઝની હત્યાના કેસમાં જિંદગીના અંતિમ શ્વાસ સુધીની આજીવન કેદની સજા ફટકારી હતી ગાંધીધામના વેપારી પાસે એક કરોડની ખંડણી માંગ્યા બાદ ખંડણી ન મળતા સાપ સૂટરો દ્વારા વેપારીની સરા જાહેર ફાયરિંગ કરીને હત્યા નિપજાવવામાં આવી હતી હરિયાણાના કુખ્યાત ખંડણીખોર અફરોજ અંસારીને ગાંધીધામ કોર્ટે અંતિમ સ્વાસ સુધીની આજીવન કેદની સજા ફટકારી છે બે વર્ષ અગાઉ ખંડણી માટે મર્ડરનો બનાવ બન્યો હતો જેમાં ગાંધીધામના વેપારી સચિન ઉર્ફે મૃત્યુમજય ધવન પાસેથી એક કરોડ રૂપિયાની ખંડણી માંગી હતી જોકે સચિને અફરોઝની ધમકીથી ડર્યા વિના ખંડણી માંગનાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી સચિને ખંડણી આપવાની ના પાડતા અફરોઝ અસારીને તેના ભાઈ અલી સફરોદીન અંસારી અને મિત્ર રિંકુ રામપાલ મિસ્ત્રીને મોકલીને ફાયરિંગ દ્વારા પહેલી ઓગસ્ટ બે હજાર સોળની રાત્રે સચિનનું મર્ડર કરાવી દીધું હતું બંને આરોપીઓ લાલ રંગની બાઇક પર આવ્યા હતા સચિન ધવન જીઆઈડીસીમાં તેમની ફેક્ટરીથી ઘર તરફ સ્કોર્પિયો કારમાં બેસવા જતો હતો ત્યારે હત્યારાઓએ ફાયરિંગ કરીને નાસી ગયા હતા જેમાં સચ્ચીના ડ્રાઈવર મજીદ અબ્દુલ્લા બાયડે પોલીસ ફરિયાદ નોંધાવી હતી આ હતી કેસ ત્યારબાદ ગાંધીધામ લઈ આવવામાં આવ્યો હતો અલબત્ત આરોપી માથાભારે હોવાથી રાજ્ય સરકારે તેને જેલમાંથી બહાર કાઢવા પર પ્રતિબંધ ફરમાવ્યો હતો અને સમગ્ર ટ્રાયલ વિડીયો કોન્ફરન્સથી ચાલી હતી જોકે અફરોઝ તો ઝડપાઈ ગયો છે અને તેને અંતિમ શ્વાસ સુધીની આજીવન કેદ સંભળાવવામાં આવી છે પરંતુ ફાયરિંગ કરનારા અન્ય બે આરોપીઓ હજુ સુધી પોલીસ ચોપડે ભાગેડું જ રહ્યા છે જે કેસ લાગો પણ આ બે વચ્ચે એકાની વિધિ દીધી અને એના પછી બે અજાણ ઇસમ આવીને સચિન દવનને એના ગોડાઉનની બહાર સ્કોર્પિયો ગાડીમાં બેઠા ત્યારે એને ગોળીથી ઉડાડી નાખ્યો અને એના નાસી ત્યાર પછી એમાં એફઆર થઈ અને એમાં પીએસએ વારો સાહેબે બહુ ધીમો એવી તપાસ કરી હતી ત્યાર પછી પીએસ સુથાક સાહેબે આરોપીને પાણીપતને ત્યાંથી ટ્રાન્સફર ઓર્ડથી લઈ આવ્યા હતા એના પછી જેપી જાડેજા સાહેબે એમાં પુરવઠી ચાર્જશીટ કર્યો આ કેસ નામના ગાંધીધામના ત્રીજા એડિશનલ સેશન જે શ્રી ડી આર ભટ્ટ સાહેબ પાસે ચાલતા આજે જેનો ચુકાદો આવ્યો છે ઓરી રૂબેલાની રસી લીધા બાદ અબડાસાના કોઠારા ગામની તેર વર્ષીય તરુણીનું મોત થયું હોવાની વાત પ્રકાશમાં આવતા ચકચાર મચી ગઈ છે સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ અબડાસા તાલુકાના ખીરસરા કોઠારાની તેર વર્ષીય તરુણી ડિમ્પલ દેવજી મહેશ્વરીને ગત ઓગણીસમી જુલાઈએ રસી આપવામાં આવી હતી રસી લીધા બાદ તેને ઝાડા ઉલટી થયા હતા અને કોઠારા ખાતેથી દવા પણ લેવામાં આવી હતી ત્યારબાદ આજે તેનું મૃત્યુ થયું હતું ડિમ્પલના પિતા દેવજીભાઈ તથા મહેશ્વરી સમાજના આગેવાનોએ ડિમ્પલનું મૃત્યુ રસી લીધા બાદ થયું હોવાનું જણાવ્યું હતું આ તરુણીને નલિયાના સીએચસી ખાતે લાવવામાં આવતા પ્રાથમિક તપાસ નલિયાના બ્લોક હેલ્થ ઓફિસર ડોક્ટર જાડેજા દ્વારા કરવામાં આવી હતી ડૉક્ટર જાડેજાએ આ તરુણીના મૃત્યુની વાતને સમર્થન આપ્યું હતું પરંતુ એ ઓરી રૂબેલાની રસીને કારણે થયું છે કે કેમ તે તપાસ બાદ જ કહી શકાય તેવું ઉમેર્યું હતું અબડાસાના ખીરસરા કોઠારામાં ઓરી રૂબેલાની રસીથી આડઅસરથી તરુણીનું મોત થયાના કથિત બનાવમાં જિલ્લા કક્ષાની ટીમ અબડાસામાં ધસી ગઈ હતી જિલ્લા આરોગ્ય ખાતાના ડોક્ટર ભાર્ગવ ડબલ્યુએચના પ્રતિનિધિઓ તેમજ અબડાસાના ટીએચઓ સહિતના તબીબોની બેઠક મળી હતી જેમાં તરુણીના વાલીઓએ પોસ્ટમોર્ટમ કરાવીને તપાસ કરાવવાની માંગ કરી હતી ત્યારે અબડાસાના ટીએચઓએ જણાવ્યું હતું કે આ સમગ્ર ઘટનામાં તરુણીનું મોત કઈ રીતે થયું છે તે જાણવા માટે પીએમ કરવામાં આવશે જરૂર જણાશે તો પીએમ સહિતની ઇન્વેસ્ટિગેશનમાં પોલીસની પણ મદદ લેવાઈ શકે છે એક તરફ રૂબેલા ઓરીની રસીના ફેલાયેલા ભય વચ્ચે અબડાસામાં બનેલી ઘટનાને કારણે કચ્છના વાલીઓ વિચારતા થઈ ગયા છે ઓગણીસ તારીખે કોઠારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની ટીમ દ્વારા રસીકરણ કરવામાં આવ્યા હતા ખીરસરા ગામમાં તો બેનની તબિયત ઓગણીસ વીસ એકવીસ અને બાવીસ તારીખ સુધી નોર્મલ હતી અને પછી કાલે ઝાડા ઉલટી થતા એમને નજીકના ડૉક્ટરે તિન જોશી કરીને ડૉક્ટર પાસે લઈ ગયેલા હતા અને પછી સવારે જ્યારે એને દવાખાના લાવ્યા તો ડૉક્ટરે તેમને મૃત જાહેર કર્યા છે રસ્સીએ ઓગણીસ તારીખ ગઈ હતી ઓગણીસ તારીખ લીધી હતી પર ઓગણીસ વીસ એકવીસને બાવીસ અને તેવીસ તારીખ સાંજ સુધી એને કોઈ તકલીફ નહીં હતી પછી તેવીસ તારીખ એને ઝારા ઉલટી થતાં નજીકના ડૉક્ટર પાસે લઈ જવામાં આવ્યા હતા ભુજ તાલુકાના નારણપર ગામે ત્રણ સગીર છોકરીઓનું અપહરણ કરીને જંગલ વિસ્તારમાં લઈ જનાર ગામના જ ત્રણ યુવકો વિરુદ્ધ સગીરાના વાલીઓએ અપહરણ તેમજ પોક્સો એક્ટની કલમો તળે ફરિયાદ નોંધાવી છે જ્યારે યુવકોને પકડીને માર મારવામાં આવતા સામી ફરિયાદ નોંધાવતા ચકચાર મચી ગઈ છે માનકુવા પોલીસ દફતરેથી પ્રાપ્ત વિગતો મુજબ સગીરાના વાલીઓએ નોંધાવેલી ફરિયાદમાં નારણપરમાં રહેતા જીતેન્દ્ર માલસી ફફલ અલ્તાફ અલી મહમદ પલેજા તેમજ અકબર ઇબલા જત નામના ત્રણ યુવાનો સામે સગીરાના વાલીઓએ નોંધાવેલી ફરિયાદમાં તેમની દીકરીઓને બદનામ કરવાની ધમકી આપીને અપહરણ કરી વાહનમાં બેસાડી જંગલ વિસ્તારમાં લઈ ગયા હતા જ્યાં સગીરાઓ સાથે શારીરિક છેડછાડ પણ કરાઈ હતી ત્યારે માનકુવા પોલીસે ત્રણેય વિરુદ્ધ પોક્સો એક્ટની કલમ આઠ હેઠળ ફરિયાદ નોંધી હતી તપાસની પીઆઈવીએસ ચંપાવતે જણાવ્યું હતું કે ત્રણેય યુવકોએ સગીરાઓને પ્રેમઝાળમાં ફસાવીને ફરવાના બહાને જંગલ વિસ્તારમાં લઈ ગયા હતા જેની જાણ સગીરાના વાલીઓને થતાં તેમણે યુવકોને પકડી પાડ્યા હતા જેમાં વાલીઓ અને અન્ય લોકોએ મળીને બે યુવકોને દોડાથી બાંધીને મારકુટ કરી હતી જેની વિડીયો ક્લિપ પણ વાયરલ કરવામાં આવી છે ત્યારે પ્રતિ ફરિયાદ અલ્તાફ પલેજા નામના યુવાને નોંધાવી હતી જેમાં સગીરાના વાલીઓ સહિતના પાંચ લોકો વિરુદ્ધ મૂઢમાર માર માર્યાની ફરિયાદ નોંધાઈ છે આરોપી યુવકોની હજુ સુધી વિધિવત ધરપકડ ન થઈ હોવાનું તપાસની પીઆઈ દ્વારા જણાવાયું હતું મુન્દ્રા તાલુકાની રામગઢ લફરા ફાચરિયાની જૂથ ગ્રામ પંચાયત હેઠળ આવતી ફાચરિયા પંચાયતી પ્રાથમિક શાળાની એક શિક્ષિકાના ત્રાસથી છાત્રો અને વાલીઓ ત્રાહીહામ પોકારી ઉઠ્યા છે તેવામાં આજથી વાલીઓએ પંચાયતી પ્રાથમિક શાળાનો બહિષ્કાર કરીને તમામ બાળકોને સામાજિક વાડીના શેડમાં બેસાડીને શિક્ષણ આપવામાં આવી રહ્યું છે ગ્રામ પંચાયતના સરપંચ માંડણભાઈ રાણાભાઈ રબારીએ વિગતો આપતા જણાવ્યું હતું કે ફાચરિયા પંચાયતી પ્રાથમિક શાળામાં શિક્ષિકા વસંતાબેન લેવા ઉર્ફે સાધ્વીના ત્રાસથી બાળકો અને વાલીઓ ત્રસ્ત બન્યા છે પોતાની જાતને રાધેમાં જેમ સાધ્વી ગણાવીને ગામ લોકોને ત્રહિત કરવામાં આવતા હોવાના આક્ષેપો માંડણભાઈ રબારીએ કર્યા હતા આ સાધ્વી શિક્ષિકા છેલ્લા એક વર્ષથી ગામની શાળામાં આવ્યા છે અગાઉ ગામની શાળામાં સવા સો જેટલા બાળકો અભ્યાસ કરતા હતા ગત વર્ષે પણ બાળકોની સંખ્યા અઠ્ઠાણું જેટલી હતી જે શિક્ષિકાના ત્રાસથી આ વર્ષે ઘટીને ત્રીજ થઈ ગઈ છે બધા વાલીઓ પોતાના બાળકોને શાળામાંથી ઉઠાડીને અન્યત્ર અભ્યાસ કરાવવા મજબૂર બન્યા હોવાનું ગામના સરપંચે ઉમેર્યું હતું આ અંગે અવારનવાર તાલુકા પંચાયતની શિક્ષણ શાખા જિલ્લા શિક્ષણાધિકારી ધારાસભ્ય મંત્રી સમક્ષ રજૂઆત કરી છે પરંતુ કોઈ નક્કર પગલા લેવામાં આવ્યા નથી ત્યારે આજે ગામના તમામ વાલીઓએ પોતાના બાળકોને શાળાએ ન મોકલીને શાળાનો બહિષ્કાર કર્યો હતો ગામમાં જ આવેલી એક સમાજની વાડીમાં શેડ નીચે બાળકોને બેસાડીને પીટીસી થયેલી બે દીકરીઓ દ્વારા ખાનગી રીતે શિક્ષણ આપવામાં આવી રહ્યું છે ત્યારે સરપંચ દ્વારા આ શિક્ષિકાના ત્રાસથી મુક્ત કરાવાય તેવી માંગ કરાઈ છે આ સાધ્વી શિક્ષિકાએ શાળાના બાજુમાં જ આશ્રમ બાંધી લીધો છે ધર્મના નામે ધતિન કરાતા હોવાના આક્ષેપો પણ સરપંચ દ્વારા કરાયા છે મુંદ્રાના ફાચરિયા ગામે બાળકો અને વાલીઓએ શાળાનો બહિષ્કાર કરતા શિક્ષણ વિભાગની ટીમે તપાસ કરી હતી પ્રાપ્ત વિગતો મુજબ ભુજ અને ગાંધીધામના ટીપીઓ દ્વારા શાળાની મુલાકાત લેવામાં આવી હતી જેમાં સરપંચ સહિતના આગેવાનો સાથે શિક્ષણ ખાતાની ટીમે ફાચરિયા શાળા તેમજ હંગામી રીતે શરૂ કરાયેલી શાળાની મુલાકાત લીધી હતી તેમજ ગામ લોકો સાથે યોજાયેલી મિટિંગમાં સરપંચ સહિતના આગેવાનોની રજૂઆત પણ ટીમે સાંભળી હોવાનું જાણવા મળ્યું હતું બંદરિયા માંડવી શહેર તેમજ તાલુકાના નાની ખાખર ગામેથી પોલીસે બે જુદા જુદા દરોડા પાડીને ત્રણ લાખ દસ હજારનો વિદેશી શરાબ ઝડપી પાડ્યો હતો માંડવી તાલુકાના નાની ખાખર ગામે માંડવી પીઆઈ સહિતના ડી સ્ટાફ અને બિદડા ઓપીના પોલીસ સ્ટાફે દરોડો પાડીને પચાસ પેટી વિદેશી શરાબ ઝડપી પાડ્યો હતો પોલીસે આપેલી વિગતો મુજબ નાની ખાખરમાં જૈનોના બંધ પડેલા ખંડેર જેવા વંડાઓ અને મકાનોમાં દારૂની અસામાજિક બધી વકરી હોવાની બાદમીને પગલે માંડવી પોલીસે દરોડો પાડ્યો હતો જેમાં અંદાજે બે લાખ ચાલીસ હજારનો વિદેશી શરાબ પોલીસે ઝડપી પાડ્યો હતો પોલીસની રેડ દરમિયાન આરોપીઓ નાસી ગયા હતા તો બીજી તરફ માંડવીના નરનારાયણ નગરમાં એલસીબી દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો જેમાં આરોપી રાકેશ પ્રવીણ પલણ ઉર્ફે ઠક્કરના રહેણાંક મકાનમાંથી એકસો નવ્વાણું વિદેશી શરાબની બોટલ ઝડપી પાડવામાં આવી હતી જેની કિંમત ઓગણ સિત્તેર હજાર છસો પચાસ તેમજ રૂપિયા પચાસ હજારની મારુતિ વેન મળીને કુલ એક લાખ ઓગણીસ હજાર છસો પચાસનો મુદ્દામાલ એલસીબીએ જપ્ત કર્યો હતો જ્યારે અન્ય બે આરોપીઓ રામ ગઢવી તેમજ હરજોગ ગઢવી નાસી છૂટ્યા હતા એલસીબીએ ઝડપાયેલો મુદ્દામાલ માંડવી પોલીસને હવાલે કરીને આગળની તપાસ હાથ ધરી છે મુન્દ્રામાં સ્થપાનારા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ મુદ્દે આજે પર્યાવરણીય લોક સુનાવણીનું આયોજન કરવામાં આવ્યું હતું કલેક્ટર રેમ્યા મોહન અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓની ઉપસ્થિતિમાં લોક સુનાવણી યોજાઈ હતી જેમાં સ્થાનિક લોકોએ વિવિધ મુદ્દાઓ રજૂ કરીને એરપોર્ટથી થનારા ફાયદા અને ગેરફાયદાઓ અંગે રજૂઆતો કરી હતી મુંદ્રાના જૂના બંદર રોડ પર આવેલ અદાણી એરપોર્ટની પાછળના વિશાળ મેદાનમાં પર્યાવરણની લોક સુનાવણી યોજાઈ હતી આજે સવારથી જ આસપાસના ગ્રામજનો આ લોક સુનાવણીમાં ઉપસ્થિત રહ્યા હતા જેથી વિશાળ ડોમ ટૂંકો પડ્યો હતો આ લોક સુનાવણીમાં શાળાઓ ગામના સરપંચ કમલેશ ગઢવીએ રજૂઆતો કરતાં કહ્યું હતું કે અમારા ગામના માછીમારોનો રસ્તો બંધ કરવામાં આવ્યો છે અને કંપની કુદરતી વહેણ બંધ ન કરી શકે તેવી રજૂઆતો પણ કરી હતી સરપંચે જણાવ્યું હતું કે એરપોર્ટ બન્યા બાદ પ્લેન કેટલા આવશે એ તો કલ્પના કરવી મુશ્કેલ છે અને માછીમારોનો રસ્તો બંધ ન થાય તેવી રજૂઆત થઈ હતી તો ગો એર સમાના અગ્રણી એરપોર્ટ આવ્યા બાદ અસરગ્રસ્ત ગામમાં કોઈ અકસ્માત થશે તો જવાબદારી કોની તેવા સવાલો ઉઠાવ્યા હતા તો ગામના વૃદ્ધો અને સ્કૂલોના છાત્રોની તકલીફ વધશે તેવું જણાવ્યું હતું તો એપીએમસીના ચેરમેન મહેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે પોર્ટના આગમન બાદ સ્થાનિક રોજગારી ખૂબ જ ઓછી છે શા માટે કંપની દ્વારા આ બાબતે વિચાર કરવામાં આવતો નથી જ્યારે ઝરપરાના જયંતિલાલ જોશીએ સ્થાનિક લોકોમાં શિક્ષણ અને રોજગારી મળે તેમજ તાલુકાની વિવિધ સ્કૂલોને દત્તક લેવામાં આવે તેવી રજૂઆત કરી હતી તો મુન્દ્રાના કિશોરસિંહ પરમારે સરકારે ગૌચર જમીન અદાણીને સોંપી દીધી છે એટલે ચૌદ ગામોમાં બાર મહિના સુધી ઘાસચારો કંપની દ્વારા આપવામાં આવે તેવી રજૂઆત કરી હતી જ્યારે જિલ્લા પંચાયતના સભ્ય સલીમ છતે પ્રોજેક્ટને આવકારીને સ્થાનિક પ્રશ્નો રજૂ કર્યા હતા તેમણે ઇકોલોજીકલ સંરક્ષણ પગલાની ગ્રાન્ટ ફાળવવા અંગે વિસ્તૃત રજૂઆત કરી હતી સાથે જમીનનો ક્લિયરન્સ રિપોર્ટ લેવાયો છે કે નહીં તે સહિતના પ્રશ્નો રજૂ કર્યા હતા મુન્દ્રા માટે ટ્રાફિકનો પ્રશ્ન હલ કરવા કંપની નવા રસ્તા બનાવે તેવી રજૂઆતો સ્થાનિકો દ્વારા કરાઈ હતી આજે એરપોર્ટ બનતું હોય કચ્છમાં તો એક ગર્વની વાત છે કચ્છ માટે હંડ્રેડ પર્સન્ટ ગર્વની વાત છે કારણ કે આ ઓપોર્ચ્યુનિટી કચ્છને મળી છે કચ્છનો વિકાસ જે છે એ થવાનો છે પણ એક બાજુ દુઃખની વાત એ છે કે વિકાસ થાય છે પણ આ અદાણી જે છે એ પોતાને પોતાનો પર્સનલ વિકાસ કરતો એવું મને દેખાય છે એમાં કોઈ ગામના જનોને કે કચ્છના લોકોને કોઈ ફાયદો થતો એવું મને નથી દેખાતું કે દેશને કોઈ ફાયદો થતો એવું નથી દેખાતું તમને હું એક સ્પષ્ટ જાણકારી આપું કે આજે મુન્દ્રા પોર્ટ આજે દસ બાર વર્ષથી જે કાર્યરત છે તો મુન્દ્રા પોર્ટની અંદર હમણાં છેલ્લે જ્યારે સ્મગલિંગના બનાવો બહુ બન્યા ત્યારે કન્ટેનર સ્કેનર મશીન લગાડવામાં આવ્યું આટલા સમય સુધી આટલો વિકસિત પોર્ટની અંદર નજેવી કિંમતનો કન્ટેનર સ્કેનર મશીન પણ આ લોકો લગાવતા નહોતા આજે તમને એક માધ્યમથી બતાવું કે લાલચંદનનો જે તસ્કરીના આપણે કિસ્સા જો જોવો છો એ લાલચંદનનો ઉપયોગ શેમાં થાય છે એક ખરાબ પ્રવૃત્તિમાં એનો ઉપયોગ થાય છે એટલે સરકાર એના ઉપર ગવર્મેન્ટનું બેન્ડ છે હવે આ બાજુ એ લોકો એરપોર્ટ કાર્ગો એરપોર્ટ બનાવવાની વાત કરે છે એ લોકો પાસે સીઆર જેડની પરમિશન નથી સીઆર જેડને એ લોકો ઇન્કલુડિંગ નથી કરતા સેન્ટ્રલ એર ઇન્વેસ્ટિગેશનનો એ લોકો પાસે લાઇસન્સ નથી એની પાસે મંજૂરી નથી કે ભાઈ અહીંયા એરપોર્ટ ચાલશે કાર્ગો એમાં માલ સામાન શું જશે અને શું આવશે એની રખેવાળી કોણ કરશે એનો એ લોકો પાસે કોઈ જવાબ નથી ને આજે સીધે સીધો આંતરરાષ્ટ્રીય એરપોર્ટ બનાવવાની કરે છે મનમાની કરે છે પોતાની ખોટી રીતે મનમાની કરી ના એ લોકો જે છે ને પ્રજાને અને સરકારને ગેરમાર્ગે દોરી ના ખોટી મંજૂરી લે છે કરે એરપોર્ટ એરપોર્ટ બનાવવામાં અમારો કોઈ ઇસ્યુ નથી પણ જે નિયમો સરકારના નિયમો છે સેન્ટ્રલ ગવર્મેન્ટના જે નિયમો છે એના આધીન અને સરકારને જે છે સમજાવી કે આ નિયમોનું પાલન પૂરેપૂરું થશે એની પાસે કોઈ જવાબ નથી અમારો પ્રશ્ન પહેલો તો એ છે કે અમારો રસ્તો છે પરંપરા જે રસ્તો છે તે બીજી બાજુ આજે અમે દરિયામાં જવા માટે રસ્તો ખોલવો જોઈએ અને જે દરગાહો આવે છે તે દરગાહનું પણ કાયમી અમને રસ્તો મળે એવી અમે ઈચ્છા છે અમારા પ્રશ્ન સાહેબ પહેલે એ હતા કે અમારો જ્યાં એરપોર્ટ પહેલે જ્યાં આવે છે ત્યાં અમારા રસ્તા વિચમાંથી નીકળે છે તો બે ત્રણ વખત તો અમે હટાવ્યા છે અમે સમાધાન કર્યો છે એના જોડે હાઈકોર્ટમાં ગયા હતા સમાધાન થયો હતો અને વારંવાર હટાવવા જે અત્યારે જો ઇન્ટરનેશનલી એરપોર્ટ બને છે એના માપ વધાર્યો રહ્યો એ લુણી તરફ જાય છે સીધો તો લુણી તરફ અમે રિટર્ન આજીવિકા કેવી રીતે આપણે હાલી શકીએ એ અમારો કોઈ અશક્ય છે વસ્તુ સાહેબ અમારી કાલે કલેક્ટર સાહેબ પાસે અમારી રજૂઆત એ હતી કે અમે માછીમાર વર્ષોથી પરંપરા માછીમાર થઈએ અમારા બેસો કુટુંબ છે હજારો લોકોની અંદાજી સંખ્યા છે અને વર્ષોથી અમારો આ વ્યવસાય છે માછીમારી સિવાય અમારો બીજો કોઈ વ્યવસ્થા નથી નથી ખેતી અમારી નથી કોઈ બીજો અમે માછીમારી શરૂ કરીએ છીએ અને માછીમારી માટે અમારો નિર્ભાવ છે મેં તો કે આંતરરાષ્ટ્રીય હવાઈ મથક અમારા ગામથી જેમાં પ્રોજેક્ટમાં છે કે આઠસો સત્તર મીટરની ઉતરજ આવે છે એટલે કે પૂરો કિલોમીટર નથી અને અમારે પ્રથમ તો એક અવાજ પ્રદ્યુષણનો અર્ષણ ઉભો થશે પ્રથમ કે સ્કૂલોમાં પણ તકલીફ પડશે પછી રસ્તાઓ આ મેન્યુફેક્ચરિંગનો પણ છે અહીંયા પ્લેનની તમામ વસ્તુઓ પ્લેન નવા આકાર પામશે એનું ઉત્પાદન પણ અહીંયા થશે એટલે મોટા પાયે એનો અત્યારથી જ એનું ધમધમાટ મજૂર છે કામ ચાલુ થશે તો ધૂળ ઉડવી અવાજ આવો મોટી ઉંમરના માણસોને બીમાર માણસોને પણ અવાજના છે પણ ખૂબ તકલીફ પડશે તેમજ ભવિષ્યમાં અમને એવું લાગે છે કે તદ્દન નજીક ગમે છે કેમ અબડાસા ચકચાર જગાવી હતી ત્યારબાદ આજ ફરી ગામમાં શોર્ટ સર્કિટ થી ત્રણ બકરીઓના મોત થયાનો દાવો કરવામાં આવ્યો હતો જોકે ગામના સરપંચે ઘટનાને નકારી હતી પ્રાપ્ત વિગતો મુજબ મોટી વમોટી ગામે સુજલોન પવનચક્કીની વીજ લાઇનમાં ફરીથી શોર્ટ સર્કિટનો બનાવ બન્યો હતો અગ્રણી હરદેવસિંહ જાડેજાના જણાવ્યા પ્રમાણે ચોવીસ નંબરની પવનચક્કીમાંથી પસાર થતી તેત્રીસ હજાર વોટની વીજ લાઇનના ચારેક પોલમાં શોર્ટ સર્કિટ થઈ હતી જેમાં વાયરો વચ્ચે મોર અથડાવવાને કારણે ભડકો થયો હતો સ્પાર્કના અંગારાઓ નીચે પડતા ત્રણ બકરીઓ બળીને ભડથું થઈ ગઈ હતી જ્યારે અન્ય બે ઘાયલ બની હોવાનું તેમણે કહ્યું હતું હરદેસવીના દાવા પ્રમાણે ઇસ્લામ હાસમ કુંભારનું બકરીનું ધણ આ શોર્ટ સર્કિટમાં ઝપટે ચડ્યું હતું આ સમગ્ર ઘટના અંગે ગામના સરપંચ પતિ જયરામભાઈ મહેશ્વરીનો સંપર્ક કરતાં તેમણે જણાવ્યું હતું કે શોર્ટ સર્કિટનો બનાવ બન્યો હતો પરંતુ ત્રણ બકરીઓના મોત થયા નથી સરપંચે બકરીઓના થયેલા મોતની વાતનું ખંડન કર્યું હતું ત્યારે આ ઘટનાની યોગ્ય તપાસ થાય તે અનિવાર્ય છે મુન્દ્રા ખાતે આજે ડોક્ટર સાહેબ આંબેડકર સર્કલ પાસે વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીની જાહેર સભા યોજાઈ હતી રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ કચ્છના નેજા હેઠળ આ જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું મુન્દ્રામાં આવી પહોંચેલા જિગ્નેશ મેવાણીનું કિશોર પિંગોલ સલીમ જત કિશોરસિંહ પરમાર ભરત પાતારિયા કાંતાબેન સોદમ નામજી સોદમ બચુભાઈ પિંગોલ મીઠુભાઈ મહેશ્વરી દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું સભામાં ઉપસ્થિત મહાનુભાવોએ પ્રાસંગિક વક્તવ્યો આપ્યા હતા મુન્દ્રા ખાતે યોજાયેલી સભામાં જીગ્નેશ મેવાણીએ કચ્છની ભાતીગઢ સંસ્કૃતિ અંગે વાત કરી હતી તેમજ સ્થાનિકે સ્થપાયેલા ઉદ્યોગો કચ્છની પ્રજા માટે કેન્સરની બીમારી સમાન છે તેવા પ્રહારો કર્યા હતા તેમણે મુંદ્રાના માલધારીઓ ખેડૂતો માછીમારો સ્થાનિક બેરોજગાર લોકોના પ્રશ્નો દૂર કરવાની ખાતરી આપી હતી કચ્છમાં ખનીજ ચોરી ચેરિયાઓનું ખનન તેમજ અન્ય સમસ્યાઓનો ઉલ્લેખ કરીને તેને અટકાવવા માટે ઉગ્ર રજૂઆતો કરવામાં આવશે તેવું જણાવ્યું હતું આ પ્રસંગે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ કચ્છના પ્રમુખ નરેશ મહેશ્વરી, કાનજીભાઈ સોંદરા, પચાણ મહેશ્વરી, મગન ધુવા, હરેશ મોથારિયા, ભવાન સોધમ સહિતના અગ્રણીઓ તેમજ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. ખાસ કરીને અદાણીએ સમગ્ર કચ્છની અંદર અને ખાસ કરીને મુંદ્રામાં જે પ્રમાણે ચેરિયા અને ગૌચરની જમીનોની ખનીજોની જે લૂંટ કરી છે મને એવું કહેવાને મન થાય કે કચ્છની કાયા માટે અદાણી એ હાડના કેન્સર સમાન છે નરેન્દ્રભાઈએ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે ખૂબ દાવો કર્યો કે હું ખાતો નથી ને ખાવા દેતો નથી પણ એમની નાકની દાંડી નીચે એમની આ ચોકીદાર શ્રીના અદાણીએ આખા કચ્છને ચારે ખૂણેથી એવું લૂંટ્યું છે કે ગુજરાતની ને કચ્છની આવનારી પેઢીઓ નરેન્દ્રભાઈ અને અદાણીની મિલી ભગતને જીવનમાં ક્યારે માફ નહીં કરે આ કચ્છનો છેલ્લા છ મહિનાનો મારો પાંચમો છઠ્ઠો આંટો છે આખા ખેડૂત વર્ગ અગરિયાઓ બહેનો અને યુવાનોમાં જબરદસ્ત આક્રોશ છે ખેડૂતોને ટેકાના ભાવ મળતા નથી સેટેલાઇટ દ્વારા પાસઠથી પંચોતેર ટકા કેસમાં ખોટી માપણીની ફરિયાદો છે દલિત અને ઠાકોર સમાજના લોકોને કાગળ ઉપર જમીન ફાળવી મશ્કરી કરી જે કબજા સોંપતા નથી અને કચ્છની અંદર ઇન્ટરનેશનલ એરપોર્ટના નામે ફરી એકવાર આપણા સંસાધનો ખનીજો ગૌચર અને જમીનોની લૂંટ થવાની છે એટલે જે લૂંટનો કારોબાર માંડવીના લાયચા રોડ પર બનાવવામાં આવેલી કેટી શોપિંગ મોલ ની આજે ઓક્શન કરવામાં આવ્યું હતું માંડવી નગરપાલિકા દ્વારા હાથ ધરાયેલી ઓક્શન ની ફિયાસ્કો થયો હતો કેટીસા શોપિંગ મોલમાં ચુમ્માલીસ દુકાનો બનાવવામાં આવી હતી ત્રણ વર્ષ પૂર્વે તૈયાર થઈ ગયેલા શોપિંગ મોલનું ઉદઘાટન દોઢ વર્ષ પૂર્વે મુખ્ય પ્રધાન વિજય રૂપાણી દ્વારા રિમોટથી કરવામાં આવ્યું હતું દોઢ વર્ષ બાદ આજે કરાયેલા ઓપ્શનમાં ચુમ્માલીસમાંથી માત્ર પાંચ જ દુકાનો ભાડા પેટે લેવામાં આવી હતી જેમાં રજાક ઝાકબ તોયાએ રૂપિયા દસ હજારમાં પ્રથમ દુકાન ભાડા પેટે રાખી હતી આ ઉપરાંત અન્ય ચાર દુકાનો સાત સાત હજારમાં લીલામ થઈ હતી જેમાં ધ્રુવ વિજય દવે ધર્મેન્દ્રસિંહ જાડેજા અને જાડેજાએ દુકાનો રાખી હતી મામલતદાર એસ કે દાબી ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલા નગરપતિ શાહ કારોબારી ચેરમેન દિનેશ હિરાણી સહિતના સભ્યોની ઉપસ્થિતિમાં ઓક્શન કરવામાં આવ્યું હતું દુકાનોની અપસેટ પ્રાઇસ છ હજાર ચારસો પાંત્રીસ નક્કી કરવામાં આવી હતી ત્યારબાદ જે પણ વેપારી વધુ પડતી બોલી બોલે તેને દુકાન આપવાનું નક્કી કરાયું હતું પરંતુ ચુમ્માલીસ માંથી માત્ર પાંચ જ દુકાનો લીલામીમાં ભાડે પેટે જતા નગરપાલિકાની કાર્યવાહીનો ફિયાસ્કો થયો હતો વિપક્ષે આ તકે આક્ષેપો કરતા જણાવ્યું હતું કે આટલી ઊંચી અપસેટ પ્રાઇસ રાખવામાં આવતા દુકાનદારોએ લીલામીમાં રસ દાખવ્યો નથી કેટીસા શોપિંગ મોલમાં થયેલી લીલામીનો ફિયાસ્કો થતા બીચ ખાતે ઉભા કરાયેલા કાફેટ એરિયાની લીલામીની કાર્યવાહી મુલતવી રાખવામાં આવી હતી કાફેટ એરિયાની અપસેટ પ્રાઇસ ત્રણ મુકરર કરાઈ હતી પરંતુ તેની લીલામી આજે થઈ શકી ન હતી દુકાન નંબર એકથી હરાજી શરૂ કરવામાં આવતા એકથી પાંચ દુકાનોની હરાજી જે તે પ્રાઇઝ નક્કી થયેલી પ્રમાણેની કિંમત કરતો વધુ બોલવામાં આવતો તેને પાંચ દુકાનો સુધી જાહેરાત મુજબની એમને મંજૂરી આપવામાં આવી છે ત્યાર પછી છ સાત અને આઠ નવ અને દસ દુકાનો સુધી કોઈ ઉમેદવારો તરફથી બોલી બોલવામાં આવેલ ન હતી જેના કારણે બીજી દુકાનોની હરાજીમાં તકલીફ પડે અને ખાલી રહેશે એના કરતાં અમે આજ રોજ અગાઉની બીજી દુકાનો જે ચુમ્માલીસ એકથી ચુમ્માલીસ દુકાનો છે એમાં પાંચ દુકાનોને બાદ કરતાં બીજી તમામ દુકાનોને જે વીસ જણાએ ડિપોઝિટ ભરેલી હતી તે લોકોએ કોઈ ન બોલ બોલતા એ આજ રોજ મોકૂફ રાખવામાં આવેલ છે નગરપાલિકાના હિતમાં આ હરાજી પ્રાંત ઓફિસરની હાજરીમાં યોજવાની હતી પણ એમણે કંઈક અનિવાર્ય કારણસર હાજર ન રહી શકતા એમના પ્રતિનિધિ તરીકે મામલતદાર સાહેબને મૂકેલા હતા મામલતદાર સાહેબે આ બાબતે નિર્ણય લીધો કે હવે પછી જો પાંચ દુકાનના આગ ના આવ્યા હોય તો આ દુકાનોની હરાજી આપણે મોકૂફ રાખવી પડે એ નિર્ણય પ્રમાણે અમે હરાજી મોકૂફ રાખેલી છે ઉપરની જે દુકાનો છે એમાં જે પબ્લિકમાંથી રજૂઆત આવેલ છે કે ઉપરની જે ઓફિસો છે એના ભાડા વધારે છે અમે રાજ્ય સરકારમાં ફરીથી એમની રજૂઆત કરશું તો માટે અમે આગળની કાર્યવાહી જેમાં કુલ એકથી ચુમ્માલીસ દુકાનો આવેલ છે જેમાં ફક્ત પાંચ દુકાનો ભાડે આપવાનો ઓપ્શન થયેલ છે અને ત્યારબાદ કોઈ ભાડે લેનાર મળતા નહીં ઓપ્શન મામલદારશ્રી દ્વારા પેન્ડિંગ રાખવામાં આવેલ છે અને એમાં કદાચ એવો પણ લોકોને સાંભળવામાં આવ્યું છે કે ભાડા બહુ ઊંચા રાખવામાં આવેલ છે અને જે નગરપાલિકાની ટર્મ્સ એન્ડ કન્ડિશન પણ એવી રાખવામાં આવેલ છે જે નવ વર્ષે ભાડા આપવાનું અને એમાંથી દર ત્રણ વર્ષે ભાડાનો રિવાઇઝ કરીને વધારવાનું એવું કરવામાં આવેલ છે એટલે કોઈ લેણદાર એના ભાડે લેવાવાળા કોઈ મળ્યા નથી અને એના માટે સદંતરીનો એ નગરપાલિકાનો પ્રોગ્રામ નિષ્ફળ ગયેલ છે કેટીસા શોપિંગ મોલની હરાજી રાખવામાં આવી હતી જેમાં ભાડા પેટે દુકાનો આપવાની હતી જેમાં નગરપાલિકા દ્વારા ભાડું છ હજાર ચારસો ને પાંત્રીસ રૂપિયા રાખવામાં આવી હતી ને પાંચ પાંચસો રૂપિયા મહિનાનો મેન્ટેનન્સ ચાર્જ રાખવામાં આવ્યો હતો એટલે ટોટલ સાત હજાર રૂપિયામાં એક દુકાન પડે પણ આજે એકથી ચુમ્માલીસ દુકાનમાંથી એકથી પાંચ સુધીની જ બોલી બોલવામાં આવી એ પાંચ દુકાન થઈ બાકી હરાજી કોઈ બોલ્યું નહીં પાછળની દુકાનની એક પણ હરાજી થઈ નહીં કેમ કે કારણ કે પ્રજાની એ જ માંગ હતી કે સાત હજાર રૂપિયાથી અગર બોલી ચાલુ થતી જાય તો પછી અમને કેટલે સુધી ભાડું પોસાય પબ્લિક ઈચ્છે છે કે માંડવી નગરપાલિકા દ્વારા આનો થોડો જાજો ભાવ નીચો કરવામાં આવે ને સામાન્ય માણસ પણ આને લઈ શકે અત્યારે સાત હજારથી જ શરૂઆત થતી હશે તો સામાન્ય માણસ લઈ શકશે નહીં જેમાં વીસ જણાએ ભાગ લીધો તો એમાંથી ખાલી પાંચ જ દુકાન થઈ ચુમ્માલીસમાંથી જેમાં ચાર દુકાનો હતી જે અનુસારિત જાતિ માટે રાખવામાં આવી હતી એનું પણ ઓપ્શન થયેલ નથી ને આ પ્રોગ્રામ કેન્સલ કરી ને અમે નગરપાલિકાનું ધ્યાન દોરશું કે આનો થોડોક મેન્ટેનન્સ ઓછો કરે ગત વીસમી જુલાઈથી વિવિધ પડતર માંગણીઓ મુદ્દે કચ્છ ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા અપાયેલા રાષ્ટ્રવ્યાપી હડતાલના એલાનને આજે પાંચ દિવસ વીતી ગયા છે ત્યારે દેશની સાથે કચ્છમાં પણ હડતાલ સજ્જડ બની રહી છે ટ્રકોના પૈડા થંભેલા હોવાથી હાઇવે પર વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે દેશના મેજર પોર્ટમાં ગણાતા કંડલા મુન્દ્રા પોર્ટ પર કાર્ગોના ખડકલા વધવા લાગ્યા છે જો હડતાલ હજુ પણ લંબાઈ તો વેસલને ખાલી પરત ફરવાની નોબત પણ સર્જાઈ શકે તેમ છે ડીઝલની કિંમતોમાં થઈ રહેલા સતત ભાવ વધારા સહિતના ટ્રાન્સપોર્ટ ઉદ્યોગને કન્હડતા પ્રશ્નો મુદ્દે દેશભરમાં છેલ્લા પાંચ દિવસથી ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા હડતાલ ચાલી રહી છે દેશવ્યાપી એલાનમાં કચ્છના ટ્રાન્સપોર્ટરો પણ જોડાયા હોવાથી આ સરહદી જિલ્લામાં હવે તેની અસર સ્પષ્ટપણે જોવા મળી રહી છે આજે પાંચમા દિવસે હડતાલ પ્રવેશતા જિલ્લામાં પરિવહન સદંતર ઠપ બન્યું છે માર્ગો પર ટ્રકોના પૈડા થંભી ગયા હોવાથી ઔદ્યોગિક વસ્તુઓની સાથે જીવન જરૂરી ચીજોની હેરફેર પણ અટકી છે કચ્છ જિલ્લો ઔદ્યોગિક ક્ષેત્રે હરણફાર ભરી ચૂક્યો હોવાથી આ હડતાલના માઠા પરિણામો વિવિધ ઔદ્યોગિક એકમોની સાથે દેશમાં મહાબંદરોમાં પણ જોવા મળી રહ્યા છે કંડલા મુન્દ્રા એસોસિએશનના મંત્રી ભગીરથસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે ટ્રક ટ્રાન્સપોર્ટની હડતાલને પગલે છેલ્લા પાંચ દિવસથી વાહનો થંભી ગયા છે એસોસિએશનની માંગણીઓ જ્યાં સુધી સંતોષાશે નહીં ત્યાં સુધી હડતાલ યથાવત રહેવાની હોવાથી હવે તેની અસર કંડલા અને મુન્દ્રા બંદર પર પણ જોવા મળી રહી છે પોર્ટ પરથી માલ બહાર આવી રહ્યો ન હોવાથી સાથે બહારનો માલ પર અંદર જતો નથી વિદેશમાંથી આવતા જહાજોના શિપમેન્ટ પૂરા થઈ શકે તેમ ન હોવાથી આ સીપો આગામી દિવસોમાં ખાલી પરત ફરે તેવી સ્થિતિનું નિર્માણ પણ થઈ શકે છે ટ્રક ટ્રાન્સપોર્ટની રાષ્ટ્રવ્યાપી હડતાલમાં ગુડ્સ તેમજ લોકલ ટ્રાન્સપોર્ટ એસોસિએશન પણ જોડાઈ ગયું હોવાથી કચ્છમાં પાર્સલની ડિલિવરી પણ થપ થઈ ગઈ છે જેના કારણે અન્ય વેપાર ધંધા પર પણ તેની વિપરીત અસર પડી રહી છે ગુડ્સ ટ્રાન્સપોર્ટ એસોસિએશનના પ્રબોધભાઈ મુનવરે વિગતો આપતા જણાવ્યું હતું કે ગુડ્સ તેમજ લોકલ ટ્રાન્સપોર્ટ એસોસિએશન પણ હડતાલમાં જોડાઈ હોવાથી પાર્સલોની ડિલિવરી થપ થઈ ગઈ છે દિવસો વીતવાની સાથે ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશનની હડતાલ કચ્છમાં પણ સજ્જડ બનતી જઈ રહી છે ત્યારે ટૂંક સમયમાં ટેન્કર માલિકો પણ સમર્થનમાં આવે તેવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે મુન્દ્રા લોકલ ટ્રક એસોસિએશનના થાવરભાઈ રબારીએ જણાવ્યું હતું કે ટ્રક માલિકોના સહયોગને કારણે હડતાલને જળબેસ લાખ સમર્થન મળી રહ્યું છે ત્યારે હવે ટેન્કર માલિકો પણ હડતાલના સમર્થનમાં આવે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે નખત્રાણા તાલુકા પંચાયતની સમિતિઓની બેઠક ટીડીઓ શૈલેષભાઈ રાઠોડની અધ્યક્ષતામાં મળી હતી જેમાં સામાજિક ન્યાય સમિતિના ચેરમેન તરીકે મંજુલાબેન ચાવડા તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન પદે મોહનભાઈ આહિરની બિનહરીફ વરણી કરવામાં આવી હતી તાલુકા પંચાયત પ્રમુખ નયનાબેન પટેલે જણાવ્યું કે ભાજપ એક ટીમ વર્કથી તાલુકાના સર્વાંગી વિકાસ માટે કટિબદ્ધ છે સૌનો સાથ સૌનો વિકાસના સૂત્ર સાથે નખત્રાણા તાલુકો વિકાસની હરણફાળ ભરશે જિલ્લા ભાજપના પૂર્વ મહામંત્રી જયસુખભાઈ પટેલે જિલ્લા કક્ષાએથી નિયત થયેલા ચેરમેનના નામો જાહેર કર્યા હતા બંને સમિતિના ચેરમેનને સૌ સભ્યો અને ભાજપના કાર્યકરોએ વધાવી લીધા હતા આ પ્રસંગે તાલુકા ભાજપ પ્રમુખ રાજેશભાઈ પલણ રવિભાઈ ગરવા ભરતભાઈ સોમજીયાણી ચંદનસિંહ રાઠોડ દક્ષાબેન બારૂ દિલીપભાઈ નરસિંઘાણી સામંતભાઈ મહેશ્વરી વસંતભાઈ વાઘેલા ધીરજલાલ પટેલ જયશ્રી લાલજી બુડિયા મોહન ચાવડા રણજીતસિંહ જાડેજા જીતેન્દ્રસિંહ જાડેજા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ જ્યોત્સ્નાબા જાડેજા રાજુભા જાડેજા મીઠુ વાઘેલા કે કે પટેલ મંજુલાબેન વાઘેલા કાનજી કાપડી સહિતના ઉપસ્થિત રહ્યા હતા બંને ચેરમેનનું સન્માન કરીને તેમનું મીઠું મોઢું કરાવી તેમની ચેમ્બર સુધી દોરી જવામાં આવ્યા હતા નાના બાળકોથી લઈને વૃદ્ધોમાં રહેલી પ્રતિભાને બહાર લાવી શકાય તે માટે સરકાર દ્વારા કલા મહાકુંભનું આયોજન કરવામાં આવે છે ત્યારે ભુજની ઓલફ્રેડ હાઈસ્કૂલ ખાતે જિલ્લા શિક્ષણાધિકારી કચેરી તેમજ રમતગમત કચેરી દ્વારા કલા મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું હતું બે દિવસીય આયોજનમાં ભુજના ધારાસભ્યએ જણાવ્યું હતું કે ઉભરતા કલાકારોને પ્લેટફોર્મ મળી રહે તે માટે સરકાર દ્વારા કલા મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં વિવિધ શાળા કોલેજના છાત્રો અને ઓપન વિભાગમાં કલાકારોએ ઉત્સાહભેર ભાગ લેતા તેને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા કલા મહાકુંભ બે હજાર અઢારની તાલુકા કક્ષાની બે દિવસીય સ્પર્ધાઓનો મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્યથી પ્રારંભ કરવામાં આવ્યો હતો ભરતનાટ્યમ સુગમ સંગીત લોકનૃત્ય એકપાત્રિય અભિનય રાસ ગરબા ગીત તબલા વાદન સહિતની સ્પર્ધાઓમાં એક હજાર ચારસો પંચોતેર સ્પર્ધકોએ લાભ લીધો છે સ્પર્ધાઓના પ્રારંભ વેળાએ ભુજના નગર અધ્યક્ષા લતાબેન સોલંકી ત્રિકમભાઈ છાંગા આર એમ પરમાર પીએમ વાઘેલા સ્નેહાબેન રાવલ સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા આજે ગુજરાત સરકારના વિવિધ કાર્યક્રમો વિવિધ વિભાગના હોય છે એ અંતર્ગત આજે રમતગમત યોગ સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર અને જિલ્લા વહીવટી તંત્ર કચ્છ ભુજ દ્વારા સંચાલિત કલા મહાકુંભ બે હજાર અઢાર જે દ્વિતીય વર્ષે આજ રોજ આ ભુજ તાલુકાનું આયોજન થઈ રહ્યું છે ખાસ કરીને જોવા જઈએ તો કલા મહાકુંભમાં આ વર્ષે રેકોર્ડ બ્રેક સોળસો જેટલી એન્ટ્રીઓ આવેલી છે તેમ મને કન્વીનર્સ દ્વારા જાણવા મળ્યું છે આ વર્ષે એના અનુસંધાને બે દિવસ કરવા પડ્યા છે એટલે ખૂબ જ સારો એવો પ્રતિસાદ છે દર વર્ષ કરતાં આ વર્ષે ખૂબ જ સારું એવું પાર્ટિસિપેશન છે અને લોકોમાં તમે જોઈ શકો છો ખૂબ સારો એવો ઉત્સાહ છે ખાસ કરી અને કલા મહાકુંભમાં ચાર વિભાગ છે ગાયન વાદન નૃત્ય અને છે તો આ ચાર વિભાગની અંદર જુદી જુદી સ્પર્ધાઓ યોજાય છે લોકનૃત્ય ગરબા રાસ અને દરેક કલાકારો જેની અંદર વિશિષ્ટતા પડેલી છે સુગમ સંગીત હોય એક પાત્રિય અભિનય હોય કે વ્યક્તિત્વ હોય આ દરેક વિવિધ પ્રકારની કૃતિઓનું આજે અહીંયા આયોજન થઈ રહ્યું છે મેં તો છ વર્ષથી જ જ્યારે હતી ત્યારે મેં કરી છે અને ભરતનાટ્યમ છે ને એ આપણું જૂનું કલ્ચર છે એટલે આપણે એ કરવું જોઈએ મને પ્રાઉડ ફીલ થઈ ગયું છે કારણ કે ભારતમાં જે આપણું પહેલાંની સંસ્કૃતિ છે એ જો આપણે એનાથી જ આખા દેશમાં આપણે પોપ્યુલર છે એટલે કે હું તો અર્ધ જ કહીશ ને તમે તમારું જે પણ કરતા હો જે પણ ડાન્સ કરતા હો એ તમે ખૂબ જ સરસ રીતે કરો દરેક કલાકારોને પોતાની કલા પ્રસ્તુત કરવાને માટે એક પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવે છે તો કચ્છના દરેક તાલુકાની અંદર આ કલા મહાકુંભ કલાકારોને ખોળવાને માટે યોજાય છે જેમાં ભુજ તાલુકાનો આજનો કલા મહાકુંભ જેમાં બે દિવસ વહેંચી નાખ્યા છે કારણ કે કલાકારો લગભગ પંદરસો જેટલા કલાકારોએ આ કલા મહાકુંભમાં ભાગ લીધો છે આજે ચોવીસ તારીખે માનનીય નિમાબેન આચાર્ય લતાબેન ત્રિકમભાઈ છાંગા જે જિલ્લા શિક્ષણાધિકારી શ્રી રાકેશભાઈ વ્યાસના પ્રોત્સાહક હાજરીથી આ કલાકુંભને ખુલ્લો જાહેર કર્યો રમતગમત અધિકારી શ્રીના માર્ગદર્શન હેઠળ જેમાં લોક નૃત્ય ભરતનાટ્યમ એકપાત્રીય અભિનય અને સુગમ સંગીતની અ બ ક અને ડ એવી સ્પર્ધાઓ થવાની છે જેમાં લગભગ છસો જેટલા કલાકાર મિત્રોએ ભાગ લીધો છે જેમાં અ વિભાગની અંદર છથી ચૌદ વર્ષના બાળકો પછી બ વિભાગમાં એનાથી ઉપર અને એકવીસ વર્ષના ક વિભાગની અંદર લગભગ પાંત્રીસ વર્ષના અને ડ વિભાગ આ વખતે રજૂ કરવામાં આવ્યો છે કે જેમાં સાઠ વર્ષની ઉપરના કલાકારો પણ પોતાની કલાકૃતિ રજૂ કરી શકે છે એટલે દરેક ઉંમરના કલાકારોને પોતાની કલા રજૂ કરવા માટેનું પ્લેટફોર્મ આ કલા મહાકુંભ આપે છે ભુજના ભાનુશાલી નગર પાછળ આવેલા નગર વિસ્તારમાં શરૂ કરાયેલ સીસી રોડનું કામ પુનઃ શરૂ કરવા નગરપાલિકામાં સ્થાનિક લોકો પહોંચ્યા હતા થોડા સમય અગાઉ નગરમાં સીસી રોડનું કામ શરૂ કરાયું હતું પરંતુ રસ્તો સાર્વજનિક પ્લોટમાંથી પસાર થતો હોવાને કારણે સ્થાનિક લોકોએ કામગીરી અટકાવીને નગરપાલિકામાં રજૂઆતો કરી હતી ત્યારબાદ રસ્તાનું કામ અધવચ્ચે મૂકી દેવામાં આવ્યું હતું જે તે વખતે નગરપાલિકાના એન્જિનિયરો દ્વારા કરાયેલ સર્વે સમયે પણ સ્થાનિક લોકોએ સવાલો ઉઠાવ્યા હતા સાર્વજનિક પ્લોટમાંથી રસ્તો કેવી રીતે બનાવી શકાય તે વાતની જાણ એન્જિનિયરોને હોવા છતાં પણ સાર્વજનિક પ્લોટમાંથી રસ્તો બનાવવાનું પ્લાન અને એસ્ટિમેટ મંજૂર કરી દીધો હતો સ્થાનિક લોકોએ કરેલા વિરોધ બાદ કામ અટકાવી દેવાયું હતું પરંતુ આ કામને હવે યોગ્ય રીતે કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી સાથે જ એન્જિનિયરોને સસ્પેન્ડ કરાય તેવી રજૂઆતો સ્થાનિક લોકોએ કરી હતી વર્ષો બાદ રઘુવંશી નગરમાં રસ્તો બનવાનો હોવાથી સ્થાનિક લોકોમાં ખુશીની લાગણી હતી પરંતુ રસ્તાનું કામ શરૂ થયું અને થોડા દિવસોમાં પરત બંધ કરી દેવામાં આવ્યો હતો ત્યારે હવે યોગ્ય એસ્ટિમેટ અને નકશા મુજબ નવો માર્ગ બનાવવામાં આવે તેવી માંગ કરાઈ હતી રઘુવંશી નગરથી ભાનુશાલી નગર બાજુ જવાનો રસ્તો જે છે આજે નગરપાલિકાએ જાતે એ રસ્તો મંજૂર કર્યો સામાન્ય સભા કારોબારી મંજૂર થઈને રોડની કામગીરી ચાલુ થઈ જ્યારે સાર્વજનિક બાજુથી રસ્તો નીકળ્યો ત્યારે અમુક રહેવાસીઓ વિરોધ કર્યો તો એ લોકોએ એમ કીધું કે રહેવાસીઓનો વિરોધ છે એટલે રસ્તો બંધ કરી દે ભલે ભાઈ સાર્વજનિક છે તમે રસ્તો બંધ કરો નો ડાઉટ સારી વાત છે પણ કાયદો બધા માટે સરખો હોવો જોઈએ આટલી વસ્તુ આટલા આશરે છસો ઘર નગરમાં છે છસો ઘર માટે આવવા જવા માટે રસ્તો શું પાછળની સાઈડમાં ગલીમાંથી મેં એ લોકોને રજૂઆત કરી કે પુલ બનાવી દો તો રહેવાસીઓ ત્યાંથી નીકળી જાય અથવા તમે બીજો એક ઓપ્શન કરી દો કે રહેવાસીઓ માટે રસ્તો અવર જવર થાય એ રસ્તો બંધ કરો તો પ્રમુખ મેડમ એમ કરજે કે આપને અધિકાર શું છે આ વાત કેમ કરો છો હું આપના માધ્યમથી કહેવા માંગુ છું પહેલો ગુનેગાર સૌથી પહેલો ગુનેગાર ભુજ નગરપાલિકા છે જેમણે સાર્વજનિક પ્લોટની અંદર રસ્તો મંજૂર કર્યો સાર્વજનિક પ્લોટમાં રસ્તો મંજૂર કરો જરૂર હતી સૌથી મોટો ગુનેગાર હું કહું છું એન્જિનિયર છે જેને આ રસ્તો મંજૂર આ એન્જિનિયરને ખબર નથી ભુજ ના પાસે નથી કોઈ પણ રસ્તો મંજૂર કરો છો તમને ખબર હોવી જોઈએ કે આ સાર્વજનિક છે અહીંયા રસ્તો નીકળે નહીં મુશ્કેલ માં અત્યારે અમે ત્યાં ઓટો કુકર બિલ્ડિંગ પાસે રસ્તો બનતો હતો આ અધૂરો મૂકી દીધો એ લોકોએ એક જ માણસ કહેવાથી માંગ કે અમારો જે રસ્તો અધૂરો છે છે સુધી જ્યાંથી ચાલુ કરે જ્યાં પૂરો થાય છે એમાં પૂરો કરવા મારી માંગણી છે હવે એ લોકો જે કે સાર્વજનિક પ્લોટ છે તો પેલા ક્યાં ગયા ત્યાં લોકો પાસ કરવા ડાઉને અને એક જ માણસના કહેવાથી આ લોકો રસ્તો બંધ કરી નાખ્યો રાપરના ટાઉનહોલમાં રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના સર્વે સર્વા અને વડગામના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીના સન્માનનો કાર્યક્રમ યોજાયો હતો અગાઉ રાપર તાલુકામાં સાંથળી માટે ફાળવાયેલી જમીનો અપાવવા માટે મેવાણીએ છેડેલી લડત બાદ અનુસૂચિત જાતિના મંડળીઓને પોતાના હક્કો મળ્યા હતા ત્યારે પુનઃ એક વખત રાપરની મુલાકાતે આવેલા જિગ્નેશ મેવાણીએ ખેડૂતોના હકની જમીનનો કબજા મેળવવા પર ભાર મૂક્યો હતો અને જણાવ્યું હતું કે ધરતીપુત્રો હજુ પણ પોતાની જમીનના હક્કો માટે લડી રહ્યા છે ત્યારે તેમની લડતમાં હું સદાય ખેડૂતોની સાથે છું તો પોતાના સંબોધનમાં મેવાણીએ ખેડૂતોની જમીનના હક અપાવવા માટે ખાતાકીય અધિકારીઓને ખાસ તાકીદ કરીને યોગ્ય પગલાં લેવા જણાવ્યું હતું રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા બિનહથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરને પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે બઢતી આપવામાં આવી છે જેમાં કચ્છમાં બે નવા પીઆઈની એન્ટ્રી થઈ છે જ્યારે પૂર્વ કચ્છના એક પીએસઆઈ પીઆઈ તરીકે બઢતી આપવામાં આવી છે રાજ્ય સરકારે જુદા જુદા શહેરો અને પોલીસ મથકોમાં ફરજ બજાવતા પીએસઆઈને પ્રમોશન આપીને પીઆઈ બનાવીને નવી જગ્યાએ નિયુક્તિ અપાઈ છે જેમાં પશ્ચિમ કચ્છના બે નવા પીઆઈને નિમણૂંક અપાઈ છે જેમાં રાજકોટ શહેરના લેવવા યશોદાબેન નરસિંહભાઈ તેમજ જૂનાગઢના મુંજવા કાનજી વિરજીભાઈની પશ્ચિમ કચ્છ પોલીસ બેડામાં બદલી કરવામાં આવી છે જેથી કચ્છના પીઆઈના સંખ્યાબળમાં વધારો થશે તો પૂર્વ કચ્છમાં પીએસઆઈ તરીકે ફરજ બજાવતા કેસરાજી મોપતાજી સોલંકીને પ્રમોશન સાથે વડોદરા ગ્રામ્યમાં પીઆઈ તરીકે મુકાયા છે તો દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના કચ્છ ઉદય ટીવી ન્યૂઝ આવતીકાલે ફરી મળીશું નવા સમાચારો સાથે ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર